સુરતના પુના વિસ્તારમાં પતંગ ચગાવતી વેળાએ એક 5 વર્ષીય બાળક બીજા માળથી પટકાયો હતો, જેથી પરિવારના સભ્યોએ તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં બાળકને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો। બાળકના મોતના પગલે પરિવારમાં શોકની કાલીમાં છવાઈ ગઈ। ઉત્તરાયણ પર્વને ઘણા ત્રીજા દિવસો બાકી રહ્યા છે અને ઉત્તરાયણ પર્વ દરમિયાન અગાસી પરથી પટકાવાના, ગળા કપાવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે આવો જ એક કિસ્સો ઉત્તરાયણ પર્વ પહેલા સામે આવ્યો છે। સુરતના પૂણાના ગાંધીનગર ફળિયામાં રહેતા ખેડૂત રીગનસિંહ ગોહિલનો 5 વર્ષનો પુત્ર કેનિલ દરરોજની જેમ ગુરુવારે સાંજે 4:15 વાગે ઘરની નીચે ફળિયામાં રમવા લાગી ગયો હતો। દરમિયાન કેનિલ સામેના ઘરમાં ગયો હતો અને ઘરની અંદર ગયા બાદ તે બીજા માળે અગાસી પર ચાલ્યો ગયો હતો અને પતંગ ચગાવવા લાગી ગયો હતો, પરંતુ પતંગ ચગાવતી વખતે કેનિલ બીજા માળેથી નીચે પટકાયો હતો। ગોહિલ પરિવારને જાણ થતાં તેઓ દોડતા થઈ ગયા હતા। પુત્ર કેનિલને લઈને પર્વત પાટિયાની ખાનગી હોસ્પિટલમાં ગયા હતા, જ્યાં તબીબોએ પુત્ર કેનિલને મૃત જાહેર કર્યો હતો। પુત્રના મોતના પગલે પરિવારમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત।